ભારતમાં લોકડાઉન પાર્ટ ટુ દરમિયાન વધુ સાવધાની અને કડકાઈ રાખવામાં આવશે. દેશભરમાં તમામ પરિવહન સેવાઓ બંધ રહેશે. દેશમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કોઈ પણ ફ્લાઇટ ઉડશે નહીં. ડીજીસીએ દ્વારા 3 મે સુધી વિમાની સેવા બંધ રહેવાની ટ્વીટ કરીને જાણકારી અપાઈ છે. તો રેલવેએ પણ તમામ પેસેન્જર ટ્રેન 3 મે સુધી બંધ રાખવાનું જાહેર કર્યું છે. દેશના મોટા શહેરોમાં મેટ્રો સેવા પણ બંધ જ રહેશે. ત્યારે કોરોનાથી પ્રભાવિત ન હોય તેવા જિલ્લાને આંશિક રાહત મળી શકે છે. 20 એપ્રિલ બાદ એક પણ કેસ ન હોય તેવા જિલ્લાને આંશિક રાહત મળી શકે છે. સરકાર વ્યવસાયિક હેતુ માટે આંશિક રાહત આપે તેવી શક્યતા છે. રાજ્યમાં અત્યાર સુધી 11 જિલ્લાઓમાં એક પણ પોઝિટિવ કેસ નથી નોંધાયો. આ જિલ્લાઓમાં 20 એપ્રિલ સુધી પોઝિટિવ કેસ ન નોંધાય તો આંશિક રાહત મળી શકે છે. આ જિલ્લાની સરહદ સીલ કરીને આંશિક છૂટછાટ અપાઈ શકે છે. જ્યારે અન્ય જિલ્લામાં જવા પર પ્રતિબંધ મૂકીને આંશિક રાહત અપાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. સાથે જ નાની અને મોટી દુકાનોને ચોક્કસ સમય સુધી ખુલ્લી રાખવાની વિચારણા પણ કરાશે. રાજ્ય સરકાર જિલ્લા વહીવટી તંત્ર સાથે પરામર્શ કર્યા બાદ આ અંગે નિર્ણય લઈ શકે છે.